શું કોઈ યંત્રની મદદ વિના બોરવેલમાંથી પાણી બહાર આવી શકે? જમીન તળેથી પાણી મેળવવા માટે કુવા કે વાવ ખોદવાની પદ્ધતિ હતી. કુવા અને વાવ હવે ભૂતકાળ બનવા તરફ છે. વર્તમાન સમયમાં પાણીના સ્ત્રોત તરીકે બોરવેલ એ જાણીતી સગવડ બની છે. કુદરતી રીતે પ્રાપ્ત થતા જળ હવે સુકાઈ રહ્યા છે. નદી નાળાને પણ ગ્લોબલ વોર્મિંગ ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે. એવા સમયે નવસારી જિલ્લામાં આવેલ એક બોરવેલ કદાચ અજાયબી સમાન છે. વિગત કંઈક એવી છે કે વાંસદા તાલુકાના કુકડા ગામે ઉપલી ફળિયામાં એક સરકારી બોરવેલ એવો છે કે એમાંથી આપોઆપ પાણી બહાર આવે છે. કોઈ પણ જાતના મોટર પંપ કે અન્ય કોઈ યાંત્રિક ગોઠવણ વિના બોરવેલમાંથી સતત પાણી વહેતું રહે છે. આ બોરવેલ પર હવે હેડપંપ બેસાડવામાં આવેલ છે. આપણે જાણીએ છીએ કે હેડપંપ બેસાડ્યા પછી એની ઊંચાઈ જમીનના લેવલથી 1.5 થી 2 ફૂટ ઉપર રહે છે. તેમ છતાં પણ આ બોરવેલમાંથી 24 કલાક અને 12 માસ સતત પાણીનો પ્રવાહ આપોઆપ ચાલુ જ રહે છે. સતત વહેતું પાણી ક્યાંક વેડફાઈ ન જાય એ માટે લોકોએ એનો સદુપયોગ કરવાની પણ યુક્તિ શોધી કાઢી છે. હેન્ડપંપ ફરતે કોથળી બાંધીને પાણીના પ્રવાહને પાઇપ વાટે ખેતરમાં લઈ જવામાં આવી રહ્યું છે. નજીકના ખેતર સુધી પાઇપલાઇન બનાવી પાણી ખેતરમાં પાડીને ખેતીકામના ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક કનેક્શન વાળી મોટર કે પછી ડીઝલ એન્જિન વગર જ પાણી બોરવેલમાંથી મળતું હોય એ ખરેખર આશ્ચર્યચકિત કરતું દ્રશ્ય અહીં કુકડા ગામે જોવા મળી રહ્યું છે. ત્યારે ભૂગર્ભ જળ અંગે કામ કરનારાઓ માટે સંશોધનનો વિષય કહી શકાય.